બીજા અન્ય શાસ્ત્રો જે કાંઈ રચાણા એ તો પછીથી રચાણા છે. કોઈ ભી શાસ્ત્રો હોય, કોઈ ભી અવતારોની ગાથાઓ વર્ણવતા શાસ્ત્રો હોય, એ બધા જ એ અવતારો કાર્યો કરીને વયા ગયા પછી લખાણા છે. અને સ્વામિનારાયણ ભગવાનના જે જે શાસ્ત્રો છે એમાંના મોટા ભાગના બધા જ શાસ્ત્રો સ્વામિનારાયણ ભગવાન જ્યારે હયાત હતા ત્યારે લખાણા છે. આ નજરો નજર નિહાળેલા ચરિત્રો લખ્યા છે. શ્રીજી મહારાજનું ઐશ્વર્ય બધાએ જોયું ને લખ્યું. અને એટલા માટે વિહારી લાલજી મહારાજ એમ બોલે, મહારાજ તમે મુનિઓના ઈશ્વર છો અને ઈશ્વરોના પણ ઈશ્વર છો. કેટલું બધું મહાત્મ્ય વિહારી લાલજી મહારાજને હશે. એક જ પંક્તિમાં સ્વામિનારાયણ ભગવાન જેમ બોલે કે આ દુનિયામાં સાધુ જેવી કોઈ પદવી નહીં, એટલે એ સાધુ, સાધુઓમાં પણ મહામુનિઓ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા, અને વિહારી લાલજી મહારાજ કહે કે એવા મહામુનિઓના પણ ઈશ્વર તમે છો. આ બ્રહ્માંડનું સંચાલન કરે તોય પણ આપણે એક ખાલી આ તમે જો ને મોદી સાહેબને ભારતના વડાપ્રધાન બનાવવાના છે, આ તો હજી હવામાં ગોળ્યું છે કે ભારત દેશનો વિકાસ થાય, તોય તે આખું જગત મોદી 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 કરતું હોય. તો આખા આ બ્રહ્માંડના સંચાલન કરનારા અધિષ્ઠાતા દેવો કેવા છે તો વિચારો. હજી આ આ આ તંત્રનો હું થાય આપણને કઈ ખબર ન પડે, પાંચ વર્ષ પછી ખબર પડે. આવતી ઇલેક્શન આવશે તો ખબર પડશે વિકાસ થયો કે ન થયો. અને આ બ્રહ્માંડ જ્યારથી સર્જાણું ત્યારથી એટલું સિસ્ટમેટિક ચાલે છે, આ તો આપણે કાઠિયાવાડી ભાષામાં કેવું હોય તો માણસ જો ગોબા હળી ન કરે ને, હા એટલું સિસ્ટમેટિક ગોઠવેલું છે આ તંત્ર. બધા સુખેથી રોટલો ખાઈને સાંજે 6 વાગ્યામાં હોય જાય ને તોય બધા નિરાતે રહી શકે એટલી વ્યવસ્થા ઈશ્વર કરીને ગયો છે. અહીં કોઈને લાંબી મહેનત કરવી પડે એમ જ નથી, એટલી સુવ્યવસ્થા આ બ્રહ્માંડની ઈશ્વરે ઓટોમેટિક ગોઠવેલી છે. અહીંયા કોઈને સ્વિચ પાડવા જ આવી પડે એમ નથી, એની મેળે હવારમાં સૂર્ય ઉગી જાય. આપણે ગમે એટલી આ ઇલેક્ટ્રિક સિટી સારી શોધી હોય પણ એને સ્વિચ પાડવી પડે. અને ઈશ્વરનો લેમ્પ એવો છે કે એને કોઈ દી સ્વિચ ન પાડે, એને ઓફે ન કરવું પડે, ઓની ન કરવું પડે, એની મેળે ઉગી જાય. અને આખા દાડાના તમે તપાવો એટલે ઈશ્વરને એમ થાય કે આને ઘડીક ટાઢા કરવા જોઈએ, એટલે રાત્રે પાછો ચંદ્ર એની મેળે ઉગે, ભાઈ પ્રકાશે આપે ને એવો શીતળ શાંત કરે. બહુ ઓટોમેટિક સિસ્ટમ ગોઠવેલી ઈશ્વરની.